तो सिंधु बॉर्डर पर पुलिस नो राउंड दी क्लॉक बंदोबस्त जोवा मळी रह्यो छे। रेपिड एक्शन फोर्स अने पुलिस नो चांपतो बंदोबस्त छे। जुओ भारत बंद पहला सिंधु बॉर्डर पर केवो छे माहौल। तो जे रीते सिंधु बॉर्डर पर पुलिस नो राउंड दी क्लॉक बंदोबस्त हाल में जोवा मळी रह्यो छे। रेपिड एक्शन फोर्स अने पुलिस नो चांपतो बंदोबस्त जोवा मळी रह्यो छे। तो सिंधु बॉर्डर पर अत्यार हाल आ रीतनो माहौल छे। तो जे रीते भारत बंधनुं एलान आपवामां आव्युं छे, आवतीकाले तो पोलीसे राउंड दी क्लॉक बंदोबस्त गोठवी दीधो छे। कारण के एक तरफ कोरोनानो कपरो काळ चाली रह्यो छे, तेमां तमाम नियमोनुं पालन थाय कोविड 19ना, ते अंतर्गत सरकारे पण बंदोबस्त गोठव्यो छे। खेडूतो द्वारा जे आंदोलन चलाववामां आवी रह्युं छे, તેઓનો જે મુખ્ય ત્રણ માંગ છે કે જે તમામ જે ત્રણ કાયદા છે તેને તેઓ ડેથ વોરન્ટ કહી રહ્યા છે ત્યારે પરત લે તેવું ખેડૂતો કહી રહ્યા છે। તો કેન્દ્ર સરકાર દ્વારા પણ અનેક વખત તેઓની સાથે બેઠકો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ તેનું નિરાકરણ નથી આવ્યું। તે અંતર્ગત આવતીકાલે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત બંધ નહીં રહે, તેમજ તમામ લોકોને પણ તેઓએ અપીલ કરી છે કે શાંતિ જાળવી રાખે। અને તે અંતર્ગત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, બહારથી ફોર્સ પણ બોલાવવામાં આવી છે। તો સિંધુ બોર્ડર પરના આ દ્રશ્યો છે, રેપિડ એક્શન ફોર્સ અને પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે। તો ખેડૂતો દ્વારા જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેને તમામ બીજી જે વિપક્ષી પાર્ટીઓ છે તેઓએ પણ સમર્થન આપ્યું છે। તો શરૂઆતમાં તેઓનું સમર્થન ન હતું, પરંતુ જે રીતે ધીરે ધીરે આંદોલને વેગ પકડ્યું છે તે અંતર્ગત કોંગ્રેસ તેમજ તમામ બીજી વિપક્ષી પાર્ટીઓએ પણ તેને અત્યાર હાલમાં સમર્થન આપ્યું છે। અલગ અલગ રાજ્યની જે સ્થાનિક પાર્ટીઓ છે તેઓના દ્વારા પણ ખેડૂત આંદોલનને હવે સમર્થન આપવામાં આવ્યું છે। તો તેમજ બીજા જે ફિલ્મી કલાકારો છે, રમતગમત ક્ષેત્રે જોડાયેલા જે કેટલાક ખેલાડીઓ છે તેઓએ પણ હવે ખેડૂતોને સમર્થન આપ્યું છે અને પોતાને જે એવોર્ડ આપવામાં આવ્યા હતા તે એવોર્ડ વાપસીનો કાર્યક્રમ પણ હવે યોજવામાં આવ્યો છે। ખાસ કરીને પંજાબ અને હરિયાણાના જે કલાકારો છે કે રમતવીરો છે તેઓના દ્વારા એવોર્ડ વાપસી કાર્યક્રમ પણ અત્યારે હાલમાં તેઓ કરી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા દીક્ષિત ઠકરા જોડાઈ ચૂક્યા છે। દીક્ષિત, જણાવશો કે આવતીકાલે જ્યારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં આપ સિંધુ બોર્ડર પર ઉપસ્થિત છો, હાલમાં કઈ રીતે સિંધુ બોર્ડર ઉપર તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, રેપિડ એક્શન ફોર્સને પણ બહારથી બોલાવવામાં આવી છે, શું વધુ વિગતો? જે ભારત બંધનું એલાન છે તેની હવે ઘડીઓ છે તે ગણાઈ રહી છે, અને તેને જ લઈને આંદોલનની આગ જ્યાંથી સળગી હતી તે સિંધુ બોર્ડર પર અત્યારે આપણે ઉપસ્થિત છીએ। ખેડૂતોનું સતત અહીં આંદોલન યથાવત છે, છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો અહીંયા છે। સરકાર સાથે પાંચ મંત્રણાઓ, પરંતુ એક પણ મંત્રણાઓ સફળ ન થતા ખેડૂતોએ જે દિલ્હી સહિત દેશભરને બંધનું એલાન આપ્યું છે તેને જ લઈને પોલીસ છે તે એક્શન મોડમાં આવી ચૂકી છે। રેપિડ એક્શન ફોર્સ પણ ઉતારી દેવામાં આવી છે, સાથે દિલ્હી પોલીસ પણ જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે હાલ અહીંયા ચાપતો પોલીસ બંદોબસ્તની સાથે રેપિડ એક્શન ફોર્સને પણ ઉતારી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે એ જગ્યા પર અત્યારે વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે, પડે પડની ખબર ગુજરાતના વીટીવી ન્યૂઝના દર્શકો સુધી પહોંચાડી રહ્યું છે કે દિલ્હીમાં કેવો માહોલ છે, ખાસ સિંધુ બોર્ડર કે આ બોર્ડર પરથી જ ખેડૂતોએ છે તે પ્રવેશ કર્યો હતો અને હાલ સતત અહીંયા ડેરા નાખેલા છે, જમવાનું હોય કે રહેવાનું સતત તમામ ખેડૂતો છે તે અહીંયા રહી રહ્યા છે, અને તેને જ લઈને ખેડૂતો વિફરે નહીં, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને જ લઈને હાલ પોલીસ વિભાગ પણ એક્શન મોડમાં છે। રાઉન્ડ ધ ક્લોક સતત તમામ પોલીસ કર્મચારીઓ છે, રેપિડ એક્શન ફોર્સ છે, પેલા મિલિટરી છે, પેરામિલિટરી ફોર્સ છે, તેનો ફોર્સ ઉતારી દેવામાં આવ્યો છે। દિલ્હીના પણ એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે પણ જોવા મળી રહ્યા છે। બીજી બાજુના દ્રશ્યો બતાવું તો આ ટ્રક છે તેની પાછળ તમારી જ્યાં સુધી નજર પડશે ત્યાં ખેડૂતો છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે હાલ એક બાજુ ખેડૂત, એક બાજુ પોલીસ છે તેનો ચાંપતો બંદોબસ્ત છે, સતત સિનિયર અધિકારીઓ છે તે અહીંયા આવી રહ્યા છે। એટલે કહી શકાય કે હાલ તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે, અને જોઈ શકાય છે કે પોલીસને પણ એલર્ટ મોડમાં મૂકી દેવામાં આવી છે અને સમજણ આવતીકાલના બંધના એલાનને રહીને આપવામાં આવી રહી છે। કારણ કે આવતીકાલે ભારત બંધનું એલાન, જ્યાંથી આંદોલનની આગ જાગી હતી તે જ
સિંઘુ બોર્ડર અને ત્યાં જ પૂરતી તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે પ્રદીપ હાલ વીટીવી ન્યૂઝની ટીમ સિંઘુ બોર્ડર પર પહોંચી છે, દિલ્હીમાં છે અને આંદોલનની અને બંધને લઈને પડેપડની ખબર છે તે સતત દર્શકો સુધી પહોંચાડી રહી છે. ત્યારે હાલ સિંઘુ બોર્ડર પરનો માહોલ છે, એક બાજુ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો બીજી બાજુ પોલીસ પણ તેની તૈયારીઓ છે તે કરી રહ્યું છે. અજી દીક્ષિત, જે રીતે હાલમાં સિંઘુ બોર્ડર ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે પોલીસ તેમજ રેપિડ એક્શન ફોર્સનો બંદોબસ્ત અત્યારે હાલમાં ત્યાં છે અને આવતીકાલે જ્યારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં, અત્યારે હાલમાં ચલો દિલ્હીના નારા સાથે ખેડૂતો પણ જોડાઈ રહ્યા છે અને એકબીજા એસોસિએશન પણ ત્યાંના ખેડૂતોના જોડાઈ રહ્યા છે. શું લાગી રહ્યું છે કોવિડ-19ના કપરા કાળમાં અત્યારે લાગી રહ્યું છે કે તમામ નિયમોનું પાલન થઈ શકશે અને કાં તો જે આ રીતે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે અત્યાર સુધી તો શાંતિપૂર્ણ માહોલમાં આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ લાગી રહ્યું છે કે કાલે હિંસક દ્રશ્યો સામે આવી શકે છે ખેડૂત અને પોલીસ વચ્ચે. અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં આંદોલન ચાલતું હતું તે કહેવું થોડુંક અયોગ્ય છે, કારણ કે જ્યારે પહેલો દિવસ હતો ત્યારથી જોયું કે પોલીસ અને આંદોલનકારીઓ આમને સામના આવ્યા અને આ ખેડૂતો છે તે કેટલીય બોર્ડર બેરિકેડ તોડી અને દિલ્હી સીધી પહોંચે, લગભગ દિલ્હીથી 15-20 કિલોમીટર દૂર સિંઘુ બોર્ડર આવેલી છે ત્યાં ઉપસ્થિત છે. ત્યાંના જ આ દ્રશ્યો છે તે તમે જોઈ રહ્યા છો. એટલે કે હાલ અત્યારે સમગ્ર મામલો થાળે પડેલો છે, કારણ કે સતત સરકાર સાથે મંત્રણાઓ છે, વાટાઘાટો છે તે ખેડૂતોની છે તે થઈ રહી છે અને તેને જ લઈને હાલ તો સમગ્ર મામલો છે તે શાંત છે, પરંતુ આ મામલો શાંત કેટલો રહે છે તે પણ એક સવાલ છે. કારણ કે ખેડૂતોની એક જ જીદ છે કે જે આ ત્રણેય કાયદાઓ છે તે પસાર કરવામાં આવ્યા છે, બનાવવામાં આવ્યા છે, તે કાયદાને રદ કરી દેવામાં આવે. સરકાર સુધારણા કરવા માટે એક તબક્કે તૈયાર પણ થઈ ગઈ હતી, પરંતુ સુધારણામાં છે નહીં, ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ કહી શકાય કે હાલ એક બાજુ ખેડૂતો છે તે પોતાની રણનીતિ બનાવી રહ્યા છે, આવતીકાલ કઈ રીતે બંધને સફળ બનાવવું, પંજાબ હરિયાણા યુપી સહિત દેશભરમાં કઈ રીતે આ બંધને સફળ બનાવવું તેને લઈને રણનીતિ બનાવી રહ્યા છે. 11 જેટલા ટ્રેડ યુનિયન અને 11 રાજકીય પક્ષોએ પણ આ આંદોલન છે તેને સમર્થન આપી દીધું છે. ત્યારે જોઈ શકાય છે કે હાલ આ માહોલ છે તે સિંઘુ બોર્ડર પર જોવા મળી રહ્યો છે, કારણ કે કોંગ્રેસે પણ ગઈકાલે રાષ્ટ્રીય કક્ષાએ સમર્થન જાહેર કર્યું, આજે પણ અમિત ચાવડાએ સમર્થન જાહેર કર્યું. બીજી બાજુ સતત ભાજપના અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય કે વિજય રૂપાણી હોય તે પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને ખેડૂતોને સમજાવી રહ્યા છે, પરંતુ ચોક્કસ નહીં કહી શકાય કે આગ છે તે ભડકેલી છે. ખેડૂતોની માંગ એક જ છે કે આ કાયદા છે તે કાયદાને કાળો કાયદો છે તે બનાવી રહ્યા છે અને આ કાળો કાયદો છે તે પાછો ખેંચાય તેવી માંગ છે તે ખેડૂત કરી રહ્યા છે. ત્યારે હાલ બંને વચ્ચે મામલો છે તે અટવાયેલો છે, સતત બેઠકોનો દર 5 જેટલી બેઠક પૂરી થઈ, પરંતુ હજુ પણ માંગ એક જ કે આ કાળો કાયદો છે જે 3 બિલ પસાર કરવામાં આવ્યા છે તે પાછા ખેંચી લેવામાં આવે અને તેને જ લઈને ખેડૂતો અને હાલ સરકાર છે તે આમને સામને છે. કહી શકાય કે મોદી સરકાર 2014માં સત્તામાં આવી 6 વર્ષ જેટલો સમય પૂરો થયો, પરંતુ સૌથી મોટું સંકટ અને સૌથી મોટો માથાનો દુખાવો હોય તો પહેલી વાર જોવા મળી રહ્યું છે, કારણ કે આંદોલનના 12 દિવસ વીત્યા, કોઈ સમાધાન નહીં, બેઠકોનો દોર થયો, ખુદ મોટા નેતાઓ પણ બેઠકમાં ઉતર્યા, ખુદ પીએમ પણ ઉતર્યા, પરંતુ કોઈ સમાધાનનો ખરે મૂળ છે તે નથી આવતું. જી આભાર દીક્ષિત, માહિતી બદલ આપ જોડાયેલા રહેશો, આગળ પણ આપણી પાસેથી માહિતી લેતા રહીશું.